આ પૃથ્વી પર મોટા ભાગના લોકો કેટલા જાગૃત હોય છે આજની દુનિયામાં હા લોસ તમે અહીં સમય વિતાવતા હો છો આખા વિશ્વની વાત કરીએ હું ફક્ત લોસ એન્જલિસની વાત કરવા નથી માગતો સમગ્ર વિશ્વમાં કમનસીબે ખૂબ નાની સંખ્યામાં છે ખૂબ નાની આવું કેમ છે કેમ લોકો જાગૃત નથી તેનું મૂળભૂત કારણ એ છે કે તેઓ પોતાને ખૂબ મહત્વપૂર્ણ માને છે તેઓ સમજી નથી શકતા કે તેઓ ફક્ત ટૂંકા સમય માટે પૃથ્વી પર છે તેઓ આવ્યા છે અને જતા રહે છે પરંતુ તેના વિશે ખૂબ હોબાળો મચાવે છે હું શું છું એ ખૂબ મહત્ત્વપૂર્ણ બની ગયું છે હું શું છું એ મારો શારીરિક દેખાવ છે એ હું છું બરાબર તેથી જ્યારે મારી સીમાઓ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે તો જાગૃત થવાની કોઈ રીત નથી આ પ્રક્રિયામાં તમે સ્વપરાજય કરી રહ્યા છો પછી ભલે તમે ગમે એટલો પ્રયત્ન કરો એકમાત્ર કારણ જેના લીધે આખું વિશ્વ કુદરતી રીતે જ પ્રબુદ્ધ નથી એ છે કે તેઓ જીવનને ખૂબ ગંભીરતાથી લે છે તેઓ જીવનને સરળતાથી નથી લઈ શકતા ખૂબ ગંભીરતાથી લે છે જુઓ તમે હમણાં જ ઇનર એન્જિનિયરિંગની ઓનલાઈન પ્રક્રિયામાંથી પસાર થયા છો તમે જો સોલાર સિસ્ટમ પર નજર નાખો તો આખા બ્રહ્માંડમાં સોલર સિસ્ટમ એક નાનું બિંદુ છે એ નાના બિંદુમાં પૃથ્વી અતિશય નાનું બિંદુ છે તે અતિશય નાના બિંદુમાં લોસ એન્જલિસ તેથી એ નાનું બિંદુ છે અને તેમાં તમે એક મોટા વ્યક્તિ છો આ એક ગંભીર સમસ્યા છે આ કંઈ નાની સમસ્યા નથી તેથી જ્યારે તમે આ સમસ્યા બનાવો છો તો તમે સભાન નથી થઈ શકતા તમે માનસિક રીતે સજાગ થઈ શકો છો કારણ કે તે અસ્તિત્વ વિશે છે તમે જેટલા માનસિક રીતે સજાગ થશો તેટલી જ માંસાહારી પ્રાણીઓ જેવી વૃત્તિ તમારામાં વધશે તમે જાણો છો માંસાહારી પ્રાણીઓ ખૂબ જ જાગૃત હોય છે કારણ કે તેમણે રોજ શિકારની શોધ કરવાની હોય છે મેં ભારતના જંગલોમાં ઘણો સમય વિતાવ્યો છે તમારે વાઘને જોવો જોઈએ તે કેટલો સજાગ હોય છે કેટલો સજાગ હોય છે કારણ કે એ જો સજાગ ન હોય તો ભૂખનો માર્યો મરી જાય તેણે ખૂબ જ સચેત રહેવું પડે પોતાનો શિકાર મેળવવા લોકો એમ માને છે કે વાઘ કોઈનો પણ શિકાર કરી શકે ના શિકાર મેળવવું તેના માટે ખૂબ જ અઘરું છે કારણ કે શાકાહારી પ્રાણીઓ તેના કરતાં વધુ ઝડપી હોય છે અને તેઓના શરીરમાં પરસેવો થાય છે તેથી વધુ ઝડપી ભાગી શકે છે વાઘ ફક્ત એક જ તરાપ મારે છે અને તેમાં તેને શિકાર કરવો પડે છે બાકી તેનું શરીર ખૂબ ગરમ થઈ જાય છે પછી તે નહીં ભાગી શકે તે લાચાર થઈને બેસી રહે છે કારણ કે શરીર ખૂબ ગરમ થઈ જાય છે આખી રમત તમારે જોવા જેવી છે તે કેટલો લાચાર થઈ જાય છે પોતાનું ભોજન નથી મેળવી શકતો તેની ઉર્જાનું સ્તર ઓછું થતું જાય છે અને સમય જતા ખોરાક મેળવવાની ક્ષમતામાં ઘટાડો થતો જાય છે અને તમે તેના ચહેરા પર તે જોઈ શકો છો તેથી તે ખૂબ જ સચેત હોય છે માંસાહારી પ્રાણીઓનો આ સ્વભાવ હોય છે એકવાર તમારી માનસિક જાગૃતિ એવી બની જાય છે તો તમે શિકારીની જેમ બની જાઓ છો હંમેશા એ જુઓ છો કે તમને શું મળી શકે છે શું મળી શકે છે શું મળી શકે છે તે લોકોના જીવનની કોઈપણ કક્ષાએ હોઈ શકે છે પરંતુ બધા સમયે તેઓ કંઈક મેળવવાનો પ્રયાસ કરે છે કારણ કે માનસિક જાગૃતતા સાથે આવું જ થાય છે હું એવું નથી કહી રહ્યો કે તમારે સજાગ ન થવું જોઈએ પરંતુ જો તમે સભાન અને જાગૃત હો તો તે અલગ રીતે કાર્ય કરે છે પરંતુ જો તમે ફક્ત તમારી માનસિક જાગૃતતા ઊંચી રાખો છો તો પછી તમે એક શિકારીની જેમ બની જશો આખો સમય રાહ જોશો ઘાત લગાવીને બેસશો જો મેં તમને સાચી રીતે સાંભળ્યા હોય તો જે લોકો ચેતના મેળવવાનો પ્રયાસ કરે છે તેઓ માનસિક રીતે વધુ સચેત થઈ જાય છે તો કેવી રીતે કોઈ મહેનત કરે સચેત બનવા માટે જો એવી કોઈ વસ્તુ જ નથી જેના પર અથવા જેને મેળવવા માટે કાર્ય કરી શકાય તેનો રસ્તો શું છે જુઓ તમારો પ્રશ્ન છે ચેતના મેળવવાનો પ્રયાસ તમે ચેતના મેળવવા માટે કેવી રીતે પ્રયાસ કરશો અથવા ઉચ્ચતમ ચેતના કઈ દિશામાં તમે પ્રયાસ કરશો તમે પોતે ચેતના છો તો તેને મેળવવાનો પ્રયાસ કેમ જુઓ આપણે અમુક સ્તરની યોગ્યતા મેળવી શકીએ છીએ આ વિશ્વમાં જુઓ આપણે થોડી કુશળતા મેળવી શકીએ છીએ થોડીક ક્ષમતા મેળવી શકીએ છીએ જે આપણને આપણા કાર્યમાં વધુ સારા બનાવે છે પરંતુ તમે ચેતના નથી મેળવી શકતા શરીરે આરામમાં આવવું પડશે તો જ તે ચેતનવંતુ બનશે જ્યારે તે ખૂબ જ સચેત થઈ જાય છે ત્યારે પ્રાણી જેવું થઈ જાય છે તો પ્રાણી જેવા થવું એ કંઈ ખોટી વાત નથી પરંતુ ઉત્ક્રાંતિના સ્તરે તમે પાછળ જઈ રહ્યા છો જુઓ મનુષ્ય હોવાનું સૌથી અગત્યનું પાસું એ છે કે તમે તમારા વિકાસની પ્રકૃતિ અવકાશ અને ગતિ નક્કી કરી શકો છો કોઈ પણ પ્રાણી આવું નથી કરી શકતું મનુષ્ય હોવાનું આ સૌથી અગત્યનું પાસું છે કે તમે નક્કી કરી શકો છો તમારા પોતાના વિકાસની પ્રકૃતિ વિસ્તાર અને ગતિ કોઈ પણ પ્રાણી આવું નથી કરી શકતું તેમને પ્રકૃતિ જ આગળ ધપાવે છે પોતાની ઝડપે યોગનો આ જ અર્થ છે પરિવર્તનનું માધ્યમ જેથી તમે તમારી વિકાસ પ્રક્રિયાને વેગ આપી શકો